હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બંધારણની અમુક વિષે અભ્યાસ કરવાના છીએ. તો બંધારણ જે બુક છે એનું ડેકોરેશન કોને કર્યું? તો એ કર્યું છે નંદલાલ બોઝ. નામ ખાસ યાદ રાખજો. તમને બંધારણ બુકનું ડેકોરેશન શબ્દ સાંભળતા એમ થતું હશે કે એમાં પણ વળી કયું ડેકોરેશન? પણ જે બંધારણ છે એની જે ઉપર કવર પેજ છે એના ડેકોરેશનની અહીં વાત થાય છે. તો તમે આ ઇમેજમાં મૂળ બંધારણ જોઈ શકો છો, જેમાં જે ડિઝાઇન આપી છે, જે ડેકોરેશન કર્યું છે એ આપણા નંદલાલ બોઝે કર્યું છે. જે પ્રશ્ન તલાટીમાં પૂછાઈ શકે. પછી બીજો પ્રશ્ન છે કે જે આપણું બંધારણ હતું એ હિન્દીમાં તૈયાર થયું હતું, તો એને ઇંગ્લિશ ઇટાલિકમાં કોને લખ્યું? તો એનું નામ છે પ્રેમ બિહારી નારાયણ સજદા. પ્રેમ બિહારી નારાયણ સજદા, જે નામ ખાસ યાદ રાખજો. અને હિન્દી ભાષામાં કોને લખ્યું? તો વસંત કૃષ્ણ વૈદ્ય, જે નામ છે વસંત કૃષ્ણ વૈદ્ય. હવે પ્રશ્ન થશે કે આમુખની આજુબાજુની ડિઝાઇન, અહીં જે આમુખ છે જે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો એને જ્યારે આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યો, તો આ આમુખ હાથેથી લખ્યું અને એની આજુબાજુ એક ડિઝાઇન કરવામાં આવી, તો એ ડિઝાઇન રામ મનોહર સિન્હા દ્વારા કરવામાં આવી. નામ છે રામ મનોહર સિન્હા. આ અમુક તમને દેખાઈ જ રહ્યું છે, જે આજુબાજુ આ ડિઝાઇન દેખાય છે તો એ તૈયાર કરી. અહીંયા નામ પણ તમે વાંચી શકો, રામ મનોહર સિન્હા, જેના હસ્તાક્ષર રામ એવું લખેલું છે. તો હવે પછી આગળ જોઈએ તો રાષ્ટ્રધ્વજ છે, જે અગાઉ આપણે વિડીયો બનાવ્યા જ છે, એનો સ્વીકાર 22 જુલાઈ 1947 થયો. એટલે આઝાદી થઈ પહેલાં જ આપણા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થઈ ગયો. પછી રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રપતિ, એમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 બે દિવસ પહેલાં, એટલે કે 24 જાન્યુઆરી 1950 રોજ સ્વીકારવામાં આવ્યો. રાષ્ટ્રપતિનું પદ પણ ત્યારે આવ્યું, તે વખત રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ. હવે જોઈએ કે રાષ્ટ્રગીત કયું છે આપણું, તો વંદે માતરમ છે. અને વંદે માતરમ ગીત કોને લખ્યું? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને આનંદ મઠમાંથી લેવામાં આવ્યું. તેની અવધિ એટલે એનો સમય કેટલો હોવો જોઈએ? 65 સેકન્ડ. અને જે રાષ્ટ્રગાન છે જનગણ મન, એ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા ગાવામાં આવ્યું અને એની અવધિ છે 52 સેકન્ડ. તો આવા જ અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મળતા રહેશે, જેથી તમને તલાટી, પીએસઆઈ, એલઆરડી એવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જેમાં બંધારણના ક્વેશ્ચન પૂછાય છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે મને રજા આપો. જય હિન્દ, જય ભારત.